આવો પાવન પ્રજ્ઞા પુરાણમાં જઈએ, તે પહેલાં સૌને સદબુદ્ધિ મળે, સૌનું કલ્યાણ થાય, સૌ ઉજ્જવલ ભવિષ્યના માર્ગે આગળ વધે તેવી દિવ્ય ભાવનાથી એક ગાયત્રી મહામંત્ર. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્. ઔમ અખંડ મંડલાકારં વ્યાપ્તં યેન ચરાચરં તત્પદં દર્શિતં યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ, તસ્મૈ શ્રી ગુરવે નમઃ. આવો પ્રજ્ઞાપુરાણમાં જઈએ, એના પહેલાં ગુરુવંદના 2 મિનિટ માટે. મેરા છોટા સા પરિવાર, ગુરુ આ જાઓ એક બાર. મેરા છોટા સા કરે પોકાર, ગુરુ આ જાઓ એક બાર. નિજ આત્મા કરે પોકાર, ગુરુ આ જાઓ, ગુરુ આ જાઓ. જબ યાદ તુમ્હારી આતી હૈ, જબ યાદ તુમ્હારી રહ રહ કે મુજે તડપાતી હૈ, રહ રહ કે મુજે તડપાતી હૈ. અબ દર્શન દો સાક્ષાત, ગુરુ આ જાઓ એક બાર. અબ દર્શન દો સાક્ષાત, ગુરુ આ જાઓ એક બાર. મેરા છોટા સા પરિવાર, ગુરુ આ જાઓ એક બાર. લાખો કો દર્શન દિયા હૈ, લાખો કો દર્શન દિયા હૈ, ગુરુ મુજકો ક્યું ભર માયા હે, ગુરુ મુજકો ક્યું ભર માયા હે. જન જન કો ક્યું વિસરાયા હે, જન જન કો ક્યું વિસરાયા હે, જન જન કો ક્યું ભર માયા હે, જન જન કો ક્યું ભર માયા હે. બહત અશ્રુ કી ધાર, ગુરુ આ જાઓ એક બાર. નિત બહત અશ્રુ કી ધાર, ગુરુ આ જાઓ એક બાર. નિત આત્મા કરે પોકાર, ગુરુ આ જાઓ એક બાર. આત્મા કરે પોકાર, ગુરુ આ જાઓ એક બાર. મેરા છોટા સા પરિવાર.
પાવન પ્રજ્ઞા પુરાણ માં ગ્રહસ્થ જીવન પ્રકરણ ચાલી રહ્યું છે. ગ્રહસ્થ જીવન સુંદર બને, મધુર બને, સ્નેહાળ બને, સંવેદનાશીલ બને, સદાચારી બને, શિસ્ત બને, તેમજ આપણી બધી પ્રોબ્લેમોનું સોલ્યુશન આવે એવો દિવ્ય પાવન પ્રજ્ઞા પુરાણ માં આવો આપણે દ્રષ્ટિ કરીએ. કામેચ્છા પણ પ્રચલન પ્રવાહના કારણે મનુષ્યને બેચેન કરતી રહે છે. પાવન વૈદિક શ્લોકોમાં સુંદર મજાના મંત્રો આપ્યા છે, જેનો ભાવાર્થ છે કામેચ્છા પણ પ્રચલન પ્રવાહના કારણે મનુષ્યને બેચેન કરતી રહે છે. પ્રકૃતિની પ્રેરણાથી આવી ઉત્તેજના નર્મદા બંનેમાં આવશ્યકતા મુજબ ઉત્પન્ન થાય છે. વિચારશીલ લોકો તો આ શક્તિના પ્રવાહને અટકાવીને મહાન પ્રયોજનોમાં તેનો ઉપયોગ કરે છે, પરંતુ આત્મસંયમના અભાવના લીધે સામાન્ય લોકો આમ કરી શકતા નથી. આથી સામાન્ય લોકો લગ્નની જરૂરિયાત અનુભવે છે અને એમાં પ્રવૃત્ત થાય છે. શરીર પરિપક્વ બને તો જ લગ્ન કરવું જોઈએ. કમાતા થયા પછી જ આપણે એ જવાબદારી ઉઠાવવી જોઈએ. ન કમાનાર અને ઓછી ઉંમરવાળો લગ્ન ન કરે. જોડી નક્કી કરવામાં રૂપ સૌંદર્યને નહીં પણ ગુણ, કર્મ અને સ્વભાવને મહત્વ આપવું પડે. યૌન ઉલ્લાસ એક સ્વાભાવિક પ્રક્રિયા છે. તે ગ્રહસ્થાશ્રમની શરૂઆતમાં પ્રકૃતિની સાહજિક અભિવ્યક્તિના સ્વરૂપમાં, ઉમંગના સ્વરૂપમાં પેદા થાય છે. એનું સુનિયોજન કરવું તે ખૂબ અગત્યનું છે. બળજબરીથી નિયંત્રણ લાદવાથી તો અનેક વિકૃતિઓ પેદા થાય છે. કેટલાક વિરલાઓ તો એવા હોય છે કે જેઓ આ ઉલ્લાસનો સર્જનાત્મક પ્રયોજનોમાં ઉપયોગ કરીને આ જીવન બ્રહ્મચારી રહે છે. એમનું કાર્યક્ષેત્ર આખો સમાજ હોય છે, આખું વિશ્વ હોય છે, તેથી તેઓને કોઈ વસ્તુની ઉણપ વર્તાતી નથી. મોટાભાગના લોકો ઉપરની શ્રેણીમાં આવતા નથી. કામેચ્છા એક જ સહજ પ્રવૃત્તિના લોકો સહજ પ્રવૃત્તિના સ્વરૂપે એમને વ્યાકુળ કરી મૂકે છે અને લગ્ન બંધનમાં બંધાવવા માટે એમને મજબૂર કરે છે. કામોલ્લાસમાં વ્યક્તિ મર્યાદાના બંધનોમાં રહે તે ખૂબ જરૂરી છે. ખેતરમાં જો પાળ ન બાંધી હોય તો બધું જ પાણી બહાર નીકળી જાય છે અને પાકને કોઈ પણ ફાયદો થતો નથી. આત્મસંયમનું પણ એક સ્વરૂપ એ છે કે વ્યક્તિ પોતાના જીવન સાથીની સાથે જોડાઈને પોતાના કર્તવ્યનું પાલન કરતી રહે. માનસિક ચિંતન કામવાસનાથી ભરેલ હોય અને વ્યક્તિ જો બ્રહ્મચારી હોય તો એને કોઈ પણ રીતે અધ્યાત્મ માર્ગનું પગથિયું અથવા ત્યાગ કહી શકાય નહીં. આ કારણે જ રૂપે લગ્ન બંધનની રચના કરી છે કે જેથી વ્યક્તિ મર્યાદામાં લાગેલો રહે અને પ્રવૃત્તિશીલ રહે. અને એટલા માટે જ કીધું છે, વસતિ હમે દો ભયાની દે કર્તવ્ય માર્ગ પર ડટ જાવે. વસતિ હમે સફળ બના જાવે. પર સેવા પર ઉપકાર મે હમ નિજ જીવન સફળ બના જાવે. હમ દીન દુખી નિર્બલો વિકલો કે સેવક બન સંતાપ હરે. હમ દીન દુખી નિર્બળો વિકલો કે સેવક બન સંતાપ હરે. જો હો ભૂલે ભટકે બિછુડે ઉનકો તારે ખુદ તર જાવે. જો હો ભૂલે ભટકે બિછુડે ઉનકો તારે ખુદ તર જાવે.
શક્તિ હમે દો, દયા નિધે કર્તવ્ય માર્ગ પર કટ જાવે, વહ શક્તિ હમે દો, દયા નિધે કર્તવ્ય માર્ગ પર. આત્મસંયમનું એક સ્વરૂપ એ પણ છે કે વ્યક્તિ પોતાના જીવન સાથીની સાથે જોડાઈને પોતાના કર્તવ્યનું પાલન કરતું રહે, કર્તવ્ય ધર્મ બજાવતી રહે. અને એટલા માટે કીધું, લગ્ન કાચી ઉંમરે ન થવું જોઈએ કે ઉંમર વીતી ગયા પછી પણ ન કરવું જોઈએ. શરીર તથા મનની દ્રષ્ટિએ જ્યારે વ્યક્તિ પરિપક્વ હોય, પોતાના પગ પર ઊભી હોય, પોતાની તથા પોતાના પરિવારની જવાબદારીઓ નિભાવવા માટે સમર્થ હોય, તો જ તે લગ્નની સાચી ઉંમર છે. પરાવલંબી કાચી મનઃસ્થિતિવાળા અસંયમી લોકો તો પોતે જ પોતાના પગ પર કુવાડી મારે છે અને પોતાના જીવનસાથી પ્રત્યે પણ વિશ્વાસઘાત કરે છે. લગ્ન કરતી વખતે બંને પક્ષના ચિંતન અને ચરિત્રને મહત્વ આપવું જોઈએ. એ મૂળ સંપત્તિ જ જીવનરૂપી નૌકાને પાર લઈ જાય છે. રૂપને મહત્વ આપનારા એવા અનેક મૂર્ખ લોકો સમાજમાં જોવા મળે છે, જેઓ ઘેર ઘેર ઠોકરો ખાતા ફરે છે અને એકબીજાના જ્યાં એકબીજાના સ્વભાવ મળે, બંનેના આદર્શો એકબીજાને મળે મળતા હોય, તે જ સાચું લગ્ન છે. પરમ પૂજ્ય ગુરુદેવે આના અદ્ભુત દ્રષ્ટાંતો બતાવ્યા છે પાવન પ્રજ્ઞા પુરાણમાં. કવિ એરિસ્ટોફેન્સે મનુષ્યની ઉત્પત્તિ પર એક કલ્પના કાવ્ય લખ્યું છે. એમાં તેઓ લખે છે કે મનુષ્ય પહેલાં એક ગોળા જેવો હતો. વિધાતાને અજુગતું લાગ્યું, તેથી એમણે એ ગોળાને વચ્ચેથી ચીરીને બે ભાગ કરી નાખ્યા અને એકનું નામ રાખ્યું નર અને બીજાનું નામ રાખ્યું નારી. તેઓ પહેલાંની જેમ જ એક બનવા માટે નિરંતર તડપતા રહે છે, તડપતા રહે છે. બંનેને પોતાનાથી છૂટો પડેલો ભાગ વધારે આકર્ષક લાગે છે. બંને જેટલા દૂર રહે છે એટલા જ વધારે દુઃખી રહે છે. આ કાવ્યને તેઓ ઠેર ઠેર સંભળાવતા હતા અને એ વખતે નારી પ્રત્યે અનાદરની ભાવના હતી, તેને સંપૂર્ણ દૂર કરવા ઈચ્છતા હતા. મહાપુરુષોનું આ જ કર્તવ્ય રહ્યું છે. એટલા માટે જ કીધું છે, ઓરો કે હિત જો જીતા હૈ, ઓરો કે હિત જો મરતા હૈ, ઓરો કે હિત જો કર્મ હી ગીતા હે, પ્રત્યેક કર્મ હી ગીતા હે. નર નારીને એક થવા માટે મહાપુરુષોએ કેટલા કાવ્યો રચ્યા છે, કેટલું સુંદર મજાનું અદ્ભુત રચનાઓ કરી છે. અને એટલા માટે ગુરુદેવે પણ સૂત્ર આપ્યું છે, માનવ માત્ર એક સમાન, નર ઓર નારી એક સમાન, જાતિ વંશ એક સમાન, જાગેગી ભાઈ જાગેગી, નારી શક્તિ જાગેગી. ગંદે ચિત્ર લગાવો મત, નારી કો લજ્જાઓ મત, અનાચાર કા અંત હો, દહેજ પ્રથા બંધ હો. આવી દિવ્ય વાતો દ્વારા ગ્રહસ્થાશ્રમ ગ્રહસ્થાશ્રમ ધર્મ દિવ્ય બને, એ કલુષ કલુ કલંકિત ન બને, એવી દિવ્ય ભાવનાઓ આ પ્રજ્ઞા પુરાણમાં રાત્રે બતાવેલી છે. ત્યારબાદ એક દ્રષ્ટાંત બતાવ્યું છે પરમ પૂજ્ય ગુરુદેવે વાસનાના વિશ્વ વિશે. કામેચ્છાનું સુનિયોજન ન હોવાના કારણે મન પર વાસના પોતાનો કબજો જમાવી દે છે અને અંતે વ્યક્તિને પતનની ખાઈમાં ઘસડી જાય છે. મહારાજ યયાતિ આમ તો મહાન વિદ્વાન અને જ્ઞાની હતા, પરંતુ દુર્ભાગ્યવશ એમને વાસનાઓનો રોગ લાગુ પડી ગયો હતો અને તેઓ એ તૃપ્ત કરવા પાછળ પાગલ બની ગયા હતા, ગાંડા બની ગયા હતા. જેમ જેમ તેઓએ એ અગ્નિમાં આહુતિઓ આપતા ગયા, તેમ તેમ તે આગ વધારે પ્રચંડ થતી ગઈ અને એના પરિણામે થોડા જ વખતમાં એમનું શરીર સાવ કમજોર બની ગયું. એમની શક્તિઓ નષ્ટ થઈ ગઈ, ક્ષીણ થઈ ગઈ, બધા સત્કર્મો ગુમાવ્યા, પુત્ર પ્રત્યે અત્યાચારી બન્યા એવી નામોશી મળી,
પરમાર્થનો ધર્મ ખોયો, અવસર ખોયો અને મૃત્યુ પછી અનેક યુગો સુધી કાચિંડાની યોનિમાં જન્મ મળ્યો. છતાં પણ એમની કામવાસના પૂરી ન થઈ પાંડુ જેવા બુદ્ધિમાન રાજા પાંડુ રોગની સાથે વાસનાના કારણે જ અકાળે મૃત્યુ પામ્યા હતા. શાંતનુ જેવા રાજાએ પણ ગઢપણમાં વાસનાને વશ થઈને પોતાની દેવવ્રત ભીષ્મ જેવા મહાન પુત્રને ગ્રહસ્થ સુખથી વંચિત રાખ્યો હતો. વિશ્વામિત્ર જેવા તપસ્વી અને ઇન્દ્ર જેવા દેવ વાસનાને કારણે વ્યભિચારી કહેવાયા છે અને તપ ભ્રષ્ટ થયા છે. આ વાસનાનું વિષ ખરેખર ખૂબ ભયંકર છે. જેના શરીરમાંથી તે પોષણ મેળવે છે તેના આલોક અને પરલોક છેલ્લી હદ સુધી બગાડી નાખે છે. એ વિષથી બચવામાં જ મનુષ્યનું કલ્યાણ છે. પ્રજ્ઞાપુરાણમાં અદ્ભુત ગુરુદેવ દ્રષ્ટાંતો બતાવતા વાત ઈસવીસન 1914ની છે. એક દિવસ ગુરુદેવ ટાગોરે સીએફ એન્ડ્રુસને કહ્યું, લગ્ન એ જીવનની પૂર્ણતા છે. પ્રગતિના માર્ગમાં પત્ની તરફથી સંપૂર્ણ મદદ મળે છે અને બંનેના સહયોગથી તમામ મુશ્કેલીઓ દૂર થઈ જાય છે. સાચું જીવન જીવવા ઈચ્છતા મનુષ્ય લગ્ન અવશ્ય કરવું જોઈએ. આપે લગ્ન ન કર્યા તે બહુ મોટી ભૂલ કરી છે. ત્યારે દિનબંધુ એન્ડ્રુસે સહજ ભાવે ઉત્તર આપ્યો હતો, હા, તમારી વાત બિલકુલ સાચી છે. મને પણ લાગે છે કે લગ્ન વિના પવિત્ર પ્રેમ તથા પિતા અને પતિના મોહક કર્તવ્યોથી હું વંચિત રહી જઈશ અને મારા જીવનનો વિકાસ અટકી જશે. પરંતુ દાંપત્ય જીવનના સુખની જ્યારે હું કલ્પના કરું છું ત્યારે મારું મન એક અન્ય દિશા તરફ દોરી જાય છે. તે કહે છે કે તું તારી સેવા રાષ્ટ્રીય આંદોલનને સમર્પિત કરી ચૂક્યો છે. તે સંકલ્પ લઈ લીધો છે કે જ્યાં સુધી દેશ સ્વતંત્ર ન થાય ત્યાં સુધી તારું કશું નથી, બધું જ રાષ્ટ્રનું છે. તું જે મિશનમાં સર્વિસ કરે છે તેનો શું ભરોસો? નોકરી છૂટી જાય તો ઘરનો ભાર સંભાળવા નોકરી શોધીશ કે રાષ્ટ્રીય આંદોલનોમાં ભાગ લઈશ? મારા મનમાં આવતા આ વિચારો મને દાંપત્ય જીવનના રેશમી તારથી બંધાવા નથી દેતા. દિનબંધુ એન્ડ્રુસ આજીવન કુંવારા રહી ભારતવર્ષીઓની, ભારતવર્ષના લોકોની, ભારતવાસીઓની દેશભક્તિનો સંદેશ આપતા રહ્યા અને સેવા કરતા રહ્યા છે. ખૂબ ખૂબ મહાપુરુષોએ બલિદાન આપ્યા છે અને આ બલિદાનીઓનો દેશ છે. એ મહાપુરુષોમાંથી આપણે કંઈક યુગ નિર્માણના કાર્ય માટે સંકલ્પ લઈએ એ વિચાર સાથે આવો પૂર્ણાહુતિ તરફ જઈએ. જય ગુરુદેવા, જય ગુરુદેવા, જય ગુરુદેવા, વ્યક્તિ નિર્માણ કરતા જય ગુરુદેવા, વ્યક્તિ નિર્માણ કરતા, પરિવાર નિર્માણ કરતા જય ગુરુ, પરિવાર નિર્માણ કરતા ગુરુદેવા, સમાજ નિર્માણ કરતા જય ગુરુદેવા, સમાજ નિર્માણ કરતા ગુરુદેવા, વિચાર ક્રાંતિ કરતા જય ગુરુદેવા, વિચાર ક્રાંતિ કરતા ગુરુદેવા, યુગ નિર્માણ કરતા જય ગુરુ, યુગ નિર્માણ કરતા જય ગુરુદેવા, દેવા સદગુરુદેવા, જય ગુરુદેવા, દેવા ગાયત્રી માતા કી બોલો, જય જય જયકારો, યજ્ઞ નારાયણ દેવ, યજ્ઞ નારાયણ દેવ કી બોલો, જય જય જયકારો, પુરાણ કી બોલો, જય જય જયકારો, પરમ પૂજ્ય ગુરુદેવ કી બોલો, જય જય જયકારો, વંદનીય માતાજી કી બોલો, જય જય જયકારો, શાંતિ કુંજ હરિદ્વાર કી બોલો, જય જય જયકારો, હમ સુધરેંગે, હમ બદલેંગે, બનેંગે જ્ઞાન યજ્ઞ કી લાલ મશાલ, જ્ઞાન યજ્ઞ કી જ્યોતિ જલાને, નયા સવેરા નયા ઉજાલા,
જન્મ જહા પર તમને પાયા, અન્ન જહા કા તમને પાયા, વસ્ત્ર જહા કે તમને પહેરે, જ્ઞાન જહા સે તમને પાયા, વહ પ્યારા દેશ વારા, પ્યારા પ્યારા દેશ વારા, દેશ કી રક્ષા કોણ કરેગા, હમ કરેંગે હમ કરેંગે, પરિવાર કી રક્ષા કોણ કરેગા, હમ કરેંગે હમ કરેંગે, માનવ માત્ર એક સ્વર, નર ઓર નારી એક સ્વર, જાતિ વંશ એક સ્વર, જાગેગી ભાઈ જાગેગી, નારી શક્તિ જાગેગી, જાગ ગઈ ભાઈ જાગ ગઈ, નારી શક્તિ જાગેગી, નારીઓ અપને કો કંધે ચિત્ર લગાઓ મત, નારી કો લજાઓ મત, અરે દેશ કી શક્તિ નારી હૈ, પરિવાર કી દૂરી નારી હૈ, જગદંબા શક્તિ નારી હૈ, ચામુંડા શક્તિ નારી હૈ, નારીઓ જાગો કંધે ચિત્ર લગાઓ મત, નારી કો લજાઓ મત, અનાચાર કા અંત હો, કહે કથા બંધ કરો, નિત્ય સૂર્ય કા ધ્યાન ધરો, અપની પ્રતિભા પ્રસન્ન કરો, અગર રોકની હૈ બરબાદી, બંધ કરો ખડકીલી સાદી, ધર્મ કી અધર્મ કા નાશ હો, પ્રાણીઓ મે સદભાવના હો, વિશ્વ કા કલ્યાણ હો, સાવધાન 21મી સદી ભવિષ્યકા